मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे आपणा આગળના લેક્ચરમાં જોયું હતું ભૂમિને તૈયાર કરવી. ત્યાર પછી બીજી કાર્ય પદ્ધતિ આવે છે વાવણી. વાવણી એટલે કે રોપણી. રોપણી એટલે કે જમીનમાં બીજ વાવવા. તો કહે છે કે જ્યારે ખેડૂત એ જમીનમાં બીજ વાવે છે, બીજની રોપણી કરે છે, એટલે કહે છે કે વાવણી એ પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. તમે બધી કાર્ય પદ્ધતિ, આપણે 7 કાર્ય પદ્ધતિ વિશે વાત કરેલી, બધી કાર્ય પદ્ધતિ કરો પણ તમે બીજ ન વાવો તો તમારા ખેતરમાં પાક ઉગે જ નહીં. કહે છે કે વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારા બીજ છે એ સારી ગુણવત્તાવાળા હશે તો જ તમારો પાક છે એ સારો ઉત્પન્ન થશે. સારી ગુણવત્તાવાળા બીજ એ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. તમારે બીજની પસંદગી એવી જ કરવાની છે કે જે બીજ સ્વચ્છ પણ હોય અને તંદુરસ્ત પણ હોય. ખેડૂત છે એ સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. તમે જોયું હશે કે જે ખેડૂત છે એ પોતાના ખેતરમાં બીજની વાવણી કરે છે તો જે ઉચ્ચ ક્વોલિટીના જે બીજ છે એ જ એના ખેતરમાં વાવવા માટે લાવે છે. એ લો ક્વોલિટીના બીજ ક્યારેય પણ લાવશે નહીં. જો તમારી બીજની ગુણવત્તા સારી હશે તો એમાંથી ઉત્પન્ન થનારો પાક પણ ખૂબ જ સારો તમને મળશે. તમે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું જોયું હશે કે તમારા મમ્મી છે એ બજારમાંથી અનાજ લાવે છે, કઠોળ લાવે છે, તો એને સાફ કરે છે. શા માટે સાફ કરે છે? કારણ કે બધા જ બીજ છે એ એક સરખા તંદુરસ્ત હોતા નથી, એમાં ભેળસેળ હોય છે. ઘણા બીજ હોય છે એ તંદુરસ્ત હોય છે તો ઘણા બીજ છે એ ક્ષતિગ્રસ્ત પણ હોય છે. તો તમને એક પદ્ધતિ આપેલી છે, એક પ્રવૃત્તિ આપેલી છે કે તમારે તંદુરસ્ત બીજમાંથી ક્ષતિગ્રસ્ત જે બીજ છે એને દૂર કેવી રીતે કરવા. તો તમને કીધું છે કે તમારે એક બીકર લેવાનું છે, અથવા તો બીકર ના હોય તો કાચનો ગ્લાસ કે તમે કોઈ પણ પાત્ર લઈ શકો છો. એમાં તમારે અડધે સુધી પાણી ભરવાનું છે. પાણી ભરાઈ જાય ત્યાર પછી તમારે એક મુઠ્ઠી કોઈ પણ ઘઉંના દાણા હોય કે મગના દાણા હોય, કોઈ પણ દાણા છે એ તમારે એક મુઠ્ઠી એમાં નાખી દેવાના છે અને હલાવી અને તમારે એને થોડા સમય માટે એમ જ મૂકી દેવાના છે. તમે થોડા સમય માટે એને મૂકી દેશો એમ જ હલાવ્યા વગર તો તમે જોઈ શકશો કે જે બીજ છે એ ક્ષતિગ્રસ્ત છે એ પાણીની સપાટી ઉપર તરવા લાગશે અને જે બીજ તંદુરસ્ત છે એ પાત્રના તળિયે બેસી જશે અને આપણે સરળતાથી એ ક્ષતિગ્રસ્ત બીજ અને તંદુરસ્ત બીજ છે એને અલગ કરી શકીશું. વિદ્યાર્થી મિત્રો, આ એક સરળ પદ્ધતિ છે પરંતુ હકીકતમાં આપણે એને ઘરમાં ઉપયોગ કરતા નથી, કારણ કે આપણે એ અનાજ છે એ કઠોળ છે એને લાંબા સમય સુધી સાચવવાના હોય છે. તો તમે બધા જ બીજને પાણીમાં નાખી દેશો તો એ લાંબા સમય સુધી સચવાશે નહીં. આપણે વાવણીની વાત કરી તો હવે કહી દીધું આપણે કે જ્યારે ખેડૂત છે એ ખેતરમાં બીજ વાવે છે તો સારી ગુણવત્તાના બીજની પસંદગી કરે છે. તો હવે એના ઓજારો જોઈએ કે જ્યારે બીજ વાવે છે તો કેવા ઓજારોનો ઉપયોગ કરે છે. તો પહેલું છે કે પરંપરાગત ઓજારો. પરંપરાગત ઓજાર એટલે કે જે ઘણા સમય પહેલાંથી ચાલતા આવ્યા હોય તે. તો કહે છે કે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર એ ગળણી આકારનું હોય છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે અને આ છેડાઓ માટીમાં ખૂપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હળની વાત કરી તો હળમાં કેવું હતું કે આગળ જોત હતી, પછી અહીંયાથી આપણે શું હતું, હળ શાફ્ટ હતું અને અહીંયા છેલ્લે આપણે ફાલની વાત કરેલી. તો વાવણીઓ છે એ પરંપરાગત વાવણીઓ છે એમાં પણ એવું જ હોય છે કે જોત હોય છે, આ જોતને બળદની ગરદન પર રાખવામાં આવે છે. ફરક એટલો હશે કે ફાલ નહીં હોય, ફાલની જગ્યાએ આવી રીતે એક ગળણી આકારનું સાધન મૂકી દે અને ગળણીમાંથી 2 કે 3 પાઇપ હોય એ જોઈન્ટ કરી દે.
ખેલાવે છે. ત્યાર પછી જેમ જેમ બળદ છે એ આગળ ચાલશે, પાછળ બે વ્યક્તિ હોય એ આ જે ગળણી છે એમાં બીજ નાખતા જશે અને આ પાઇપમાંથી દાણાઓ છે એ નીચે પડતા જશે અને એવી રીતે જમીનમાં છે એ બીજનું સ્થાપન થતું જશે. વિદ્યાર્થી મિત્રો, તમે આ જે ગળણી આકારનું સાધન છે એને બીજા નામે ઓરણી પણ કહી શકો છો. તમે તમારા ખેતર જાઓ, કોઈ ખેતી કરતા હોય તો તમે એને નામ સાંભળ્યું હશે કે આને ઓરણી પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરંપરાગત ઓજાર, ત્યાર પછી આવે છે આધુનિક ઓજાર જેનું નામ છે વાવણિયો. તો કહે છે કે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ થાય છે. આ ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાને નામ આપવામાં આવ્યું છે સીડ ડ્રીલ. ને કહે છે કે તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન આપવાનું છે કે જો તમે ખેતરમાં બીજ વાવો છો તો તમારા બે બીજની વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ અને યોગ્ય ઊંડાઈ પણ બની રહેવી જોઈએ. અને સાથે એ પણ તમારે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. જો તમે તમારા જમીનમાં બીજ વાવી દીધા અને બીજની ઉપર જો તમે માટી નહીં નાખો તો એ બીજને કાં તો એવું બની શકે કે પક્ષીઓ અને દાણા તરીકે ચણી જાય, અથવા તો એને બીજને ઉગવા માટે જે પ્રોપર ભેજ જોઈએ છે, જે વાતાવરણ જોઈએ છે એ ન મળે તો પણ તમારું બીજ છે એ યોગ્ય રીતે ઉગશે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે સમાન અંતર અને યોગ્ય ઊંડાઈ હોવી જોઈએ અને બીજ છે એ માટી દ્વારા ઢંકાયેલું હોવું જોઈએ. કહે છે કે એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. કોનાથી? બીજને માટી દ્વારા ઢાંકીએ એનાથી. સીડ ડ્રીલ, સીડ ડ્રીલ એટલે કે આપણો આધુનિક વાવણિયો. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે જે સીડ ડ્રીલ છે એ આગળ ટ્રેક્ટર હોય છે અને પાછળ દાંતીઓ હોય છે. એક દાંતીમાં તમે જુઓ તો મિનિમમ 8 તમે લાઇનમાં બીજ વાવી શકો છો અને એક જ વ્યક્તિની જરૂર પડે છે. એટલે કહે છે કે સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. આપણે આગળ પણ એ વાત કરી. આનાથી છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ક્યારે પ્રાપ્ત થશે? જો બે છોડ વચ્ચે યોગ્ય અંતર હશે ત્યારે. સૂર્યનો પ્રકાશ આપણને ખબર જ છે કે જે સનલાઇટ આવે છે એ પોષક તત્વો એટલે કે છોડને પોતાની સારો વિકાસ અને વૃદ્ધિ માટે જે પોષક તત્વો જેવા કે ફોસ્ફરસ છે, સલ્ફર છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, એ બધા પોષક તત્વોની જરૂર પડશે. અને એ પોષક તત્વો ક્યાંથી આવશે? જમીનમાંથી. અને પાણી પણ ક્યાંથી લેશે? જમીનમાંથી. તો છોડને જો પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ, પોષક તત્વો અને પાણી યોગ્ય મળશે તો જ એનો સારો એવો વિકાસ થશે. અને જો અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. ઘણી વખત એવું બને કે બે છોડ વચ્ચે જો યોગ્ય અંતર ન હોય તો ખેડૂત છે એ વધારાના છોડને દૂર પણ કરી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આખો વાવણીનો ટોપિક છે. તમારો બીજો ટોપિક અહીંયા પૂરો થાય છે.